ખાડીની ગંદકી દૂર નહીં થાય તો ન છૂટકે આંદોલન કરવું પડશે. આ ચીમકી ઉચ્ચારી છે સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ. પાછલા કેટલાક વર્ષોથી ખાડી મુશ્કેલીનું કારણ બની છે. ચોમાસામાં ખાડી પૂર અને અન્ય સિઝનમાં ગંદકીને પગલે રોગચાળાનો ત્રાસ વધ્યો છે. આ સ્થિતિમાં રહીશોના રોષનો શિકાર બન્યા બાદ ધારાસભ્ય કુમાર કાનાણી મનપા સામે આકરા પાણીએ છે. કુમાર કાનાણીએ સુરત મનપાના કમિશનરને ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં તેઓએ સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારી છે કે જો ખાડીની સમસ્યા દૂર નહીં થાય તો પ્રજા આંદોલન કરશે અને આંદોલનને પ્રજાના પ્રતિનિધિ તરીકે તેઓ પણ ટેકો આપશે. સાંભળો શું કહ્યું ધારાસભ્ય કુમાર કાનાણીએ. અને જો આ પ્રશ્ન હલ નહીં થાય તો લોકોએ જન આંદોલનની ચીમકી આપી છે. મારા વિસ્તારના લોકો જો જન આંદોલન કરે તો ન છૂટકે મારે એક પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમાં મારે જોડાવવું પડે. અને એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂક્યું છે કે જો મારા વિસ્તારની અંદર ખાડીના કારણે મચ્છરોના ત્રાસને કારણે જો જન આંદોલન શરૂ થશે તો ન છૂટકે મારે આ આંદોલનમાં જોડાવવું પડશે. આ વાત મેં કમિશનરને પત્ર દ્વારા જાણ કરવા માંગી. હવે જુઓ આ દ્રશ્યો. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીથી ખદબદતી ખાડી અને પરેશાન પ્રજા. પાછલા 50 વર્ષથી ખાડી કિનારે વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર 2 વર્ષે ખાડીમાં પૂર આવે છે અને સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ખાડીના ગંદા પાણી ભરાતા મકાનો સહિત વાહનોને નુકસાન થાય છે તો પાણી ઉતર્યા બાદ રોગચાળો ફેલાય છે. એટલું જ નહીં, સામાન્ય સિઝનમાં પણ મચ્છરોનો ત્રાસ લોકોના માથાનો દુખાવો બન્યો છે. ત્યારે પ્રજા પણ હવે સુરત મનપા સામેની આ લડાઈમાં ધારાસભ્ય કુમાર કાનાણી સાથે જોવા મળી અને જરૂર પડે આંદોલન કરીને પણ સમસ્યાના નિરાકરણનો પ્રયાસ કરવાની લોકોએ વાત કરી. કે સુરત મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે સફાઈ કામ ઉપાડે તો મારું એવું કહેવાનું છે કે આજે 35 વર્ષથી મહાનગરપાલિકામાં એક તરફી શાસન હોવા છતાં જો આટલી ગંદકી અને શાસક પક્ષના નેતાએ જો કહેવું પડતું હોય કે આ ગંદકી હટાવો તો મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા ઊંઘી રહી. કુમારભાઈએ પત્ર લખવો પડ્યો એટલે કે આ ગંદકી તો ઘણા વર્ષોથી આ ગંદકી છે, આ કચરો નાખવામાં આવે છે અને ઘણા વર્ષોથી રહીશોને અહીંયા તકલીફ પડે છે. જ્યારે કુમારભાઈ કાનાણીને આ લેટર લખવો પડ્યો છે. બધી મુશ્કેલ થાય છે, આ ગંદકી એટલી બધી 30-35 વર્ષ થઈ ગયા એટલે બહુ ગંદકી દેખાય છે. મ્યુનિસિપાલિટી આપણા કામ સારી રીતે નથી કરતા. એ સર્જાય છે કે કેમ સ્થાનિકોની રજૂઆત મનપા તંત્ર ધ્યાને નથી લેતું, કેમ ખાડીની સફાઈ કરવામાં મનપા તંત્રને રસ નથી, ક્યાં સુધી શહેરીજનો ખાડીના પ્રશ્નનો સામનો કર્યા કરશે. દુર્ભાગ્યપૂર્ણ બાબત એ પણ છે કે ભાજપના ધારાસભ્ય પોતાના જ પક્ષના મનપાના શાસકો સામે મોરચો માંડ્યો છે. સુરત મનપામાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં પ્રજાના પ્રશ્નો વણ ઉકેલાયેલા છે, ત્યારે જોવાનું એ રહે છે કે ખાડીની લડાઈ ભાજપ વર્સિસ ભાજપ બની રહી છે કે પછી સુરત મનપા પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં સફળ થાય.